બેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન. કોંગ્રેસ જાતિવાદ, પ્રાંતવાદ, વંશવાદ અને પરિવારવાદને પોષવા સિવાય કંઈ કર્યું નથી. જ્યારે ભાજપે પોતાના શાસન દરમિયાન વિકાસની સાથે સૌનો સાથ રાખીને રાષ્ટ્રના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. સામાન્ય વ્યક્તિ સુધી વિવિધ યોજનાઓ હેઠળ લાભો પહોંચાડી છેલ્લા બે દાયકામાં લોકોને પગભર કરવા પ્રયાસો કર્યા છે, જેને કારણે આજે ઘણા કુટુંબો સુખી થયા છે. જ્યારે કોંગ્રેસ દર વખતે માત્ર વાતો કરે છે પરંતુ તે દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી, તેની પાછળનું મુખ્ય કારણ પણ મહાગઠબંધન હોવાના કારણે નિર્ણય લઈ શકતા નથી, ત્યારે ભાજપ મક્કમતાથી કોઈ પણ નિર્ણય લે છે તેમ આણંદ ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. વધુમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગત લોકસભા કરતાં પણ આણંદ બેઠક જંગી મતોથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકો સુધી ભાજપે વિકાસના કામોની ગાથા પહોંચાડવા માટે ભાજપ કાર્યકરોને કામે લાગી જવા જણાવ્યું હતું. ઉમેદવાર જે કોઈ જાહેર થાય પણ દરેક કાર્યકરો સાથે મળીને આ બેઠક પુનઃ જીતાડવા માટેનો પ્રયાસ કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ પણ કોંગ્રેસ પર આક્ર પ્રહારો કર્યા હતા અને આ બેઠક પર પુનઃ ભગવું લહેરાય તે માટે સૌને સાથે મળીને કામ કરવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પેટલાદના માજી ધારાસભ્ય સી ડી પટેલ ભાજપ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં રાજ્યના દરેક ગામડામાં પરા વિસ્તાર સુધી રોડ રસ્તા સહિતના કામો કર્યા છે, ગટરની સુવિધાઓ પ્રાપ્ત કરી છે, તેમજ સામાન્ય પ્રજાને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે આયુષ્યમાન એવી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ સામાન્ય જનતાને મળી રહે છે. સ્વચ્છતા અભિયાન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં શૌચાલય ન હતા તેવા ઘરોમાં શૌચાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ પ્રસંગે લોકસભા સીટના ઇન્ચાર્જ શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જયદ્રથસિંહ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા લાલસિંહ વડોદિયા, દિલીપભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ સાથી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં 60થી વધુ એનસીપીના કાર્યકરો ભાજપમાં જોડાતા ભાજપનો ભગવો ખેસ પહેરાવી તેઓને આવકાર્યા હતા.